આજે આપણે હસ્વ ઉનો નિયમ 2 જોશું. હવે હું તમને એક રિક્વેસ્ટ કરું કે આ તમે હસ્વ ઉનો નિયમ 2 જુઓ એ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને ગુરુવર્ણ અને લઘુવર્ણની જે મેં વિડીયો બનાવેલો છે એ તમે જોઈ લ્યો તો તમને આ નિયમ છે સરખી રીતે સમજાશે કે હું જ્યારે ગુરુવર્ણ કહું છું કે લઘુવર્ણ કહું છું તો એ કોને કહેવાય તો એ તમને સરખી રીતે સમજાઈ જાય. તો હવે ચાલો આપણે આ વિડીયો જોઈએ. તો આની અંદર મેં તમને હસ્વ ઉનો નિયમ 2 સમજાવ્યો છે કે કેવી રીતે થાય છે. તો ચાલો જોઈએ કે હસ્વ ઉનો નિયમ 2 છે એ શું છે. તો આ હસ્વ ઉનો નિયમ 2 આ પ્રમાણે છે કે 3 અક્ષરના શબ્દમાં એટલે કે 3 લેટરનો એક વર્ડ્સ હોય એમાં વચ્ચેનો એટલે કે બીજો અક્ષર જે સેકન્ડ નંબરનો મિડલનો જે બીજો અક્ષર હોય એ દીર્ઘ અથવા તો ગુરુ હોય. મેં હમણાં તમને કહ્યું પ્રમાણે જે દીર્ઘ કે ગુરુ હોય તો પહેલો અક્ષર એટલે કે પહેલો જે લેટર હોય એ હસ્વ થાય. બરોબર છે? તો ફરી એક વખત આ નિયમ આપણે વાંચી લઈએ સરખી રીતે કે કેવી રીતે છે. તો કે હસ્વ ઉનો નિયમ 2 આ પ્રમાણે છે કે 3 અક્ષરના શબ્દમાં વચ્ચેનો એટલે કે બીજો અક્ષર દીર્ઘ અથવા તો ગુરુ હોય તો પહેલો અક્ષર હસ્વ થાય. તો આને આપણે થોડાક એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ સાથે સમજીએ તો તમને વધુ સરખી રીતે સમજાય. તો ચાલો એ ઉદાહરણો જોઈએ. તો અહીંયા જે ઉદાહરણો એટલે કે જે એક્ઝામ્પલ આપેલા છે એ સ્વરના આપેલા છે એટલે કે સ્વર એટલે કે વાવલ્સ. અહીંયા જે આ શબ્દો છે એ વાવલ્સ એટલે કે સ્વરથી ચાલુ થાય છે. તો હવે આપણે એ જોઈએ. તેમાં સૌથી પહેલો શબ્દ છે એ છે ઉધાર. ઉધાર, હવે ઉધાર એટલે કે બોરો કરવું. આપણે કોઈ પાસેથી બોરો કરીએ એને ઉધાર કર્યું કહેવાય. તો હવે ઉધાર શબ્દની અંદર આપણે આ જે ધા છે એ ગુરુવર્ણ છે. હવે એ ગુરુવર્ણ છે એટલે અહીંયા પહેલો છે એ હસ્વ ઉ આવ્યો. એની જેમ જ આ બીજો શબ્દ છે સમર એટલે કે ઉનાળો. હવે ઉનાળો એમાં જે આ ના છે જે મિડલનો એ ગુરુવર્ણ છે એટલે આ હસ્વ ઉ છે. ને આ જે શબ્દો છે એ વાવલ્સથી ચાલુ થાય છે એટલે કે સ્વરથી ચાલુ થાય છે. ઉધાર અહીંયા કોન્સનન્ટ નથી, વ્યંજન નથી, એટલે આ જે શરૂઆતનો છે એ વાવલ્સ એટલે કે સ્વર છે, એટલે આપણે સ્વરનો જ ઉપયોગ કરેલો છે અને એટલે એ હસ્વ ઉથી ચાલુ થાય છે. હવે પહેલો છે ઉધાર, એના પછી છે ઉનાળો, ને એના પછી આ ત્રીજો જે શબ્દ છે એ છે ઉકેલ. એની અંદર જે કે છે એ ગુરુવર્ણ છે. અહીંયા ગુરુવર્ણ છે એટલે અહીંયા હસ્વ થઈ જશે કે હસ્વ ઉ થશે. ઉકેલ એટલે કે સોલ્યુશન. તો આ જે આપણે ઉદાહરણ જોયા, એક્ઝામ્પલ જોયા, એ ત્રણેય આપણે સ્વરના એટલે કે વાવલ્સના જોયા. હવે આપણે કોન્સનન્ટ એટલે કે વ્યંજનવાળા પણ ઉદાહરણ જોઈએ એટલે આપણને સરખી રીતે સમજાય. હવે આ જે ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ છે એની અંદર આ જે બધા શબ્દો છે એ વ્યંજન એટલે કે કોન્સનન્ટથી ચાલુ થાય છે. તો હવે આપણે એ જોઈએ. તેમાં જે સૌથી પહેલો શબ્દ છે એ છે કુહાડી. કુહાડી એટલે કે ધ એક્સ. હવે કુહાડીની અંદર જે હા છે એ ગુરુવર્ણ છે એટલે અહીંયા કુની આપણે આ માત્રા મૂકેલી છે કે વાવલ સાઇન મૂકેલી છે. હવે આ જે ક છે એ વ્યંજન છે, કોન્સનન્ટ છે, એટલે આપણે એને ઉની વાવલ સાઇન મૂકી છે એટલે કે માત્રા મૂકેલી છે. તો પહેલો શબ્દ છે કુહાડી. એના પછી છે દુકાન. દુકાન એટલે કે શોપ. આપણે જ્યાં ખરીદી કરવા જઈએ, શોપિંગ કરવા જઈએ એને દુકાન કહેવાય. તો દુકાનની અંદર આ જે કા જે મિડલનો છે વચ્ચેનો એ ગુરુવર્ણ છે એટલે આપણે આ દ છે એને આપણે હસ્વ ઉની માત્રા મૂકેલી છે. દુ આપણે જે નિયમ છે એ પ્રમાણે કે 3 અક્ષરના શબ્દમાં આ જે બધા છે એ 3 અક્ષરના શબ્દો છે. આ 3 અક્ષરના શબ્દમાં જે વચ્ચેનો એટલે કે બીજો અક્ષર એટલે કે જે સેકન્ડ વન છે એ જો ગુરુ હોય એટલે કે દીર્ઘ અથવા તો ગુરુ હોય તો આ જે પહેલો અક્ષર છે આ જે પહેલો એ હસ્વ ઉ આવે એટલે કે હસ્વ ઉથી ચાલુ થતો હોય, સ્વરથી ચાલુ થતું હોય તો ઉ આવે, અને જો વ્યંજનથી ચાલુ થતો હોય તો એને આપણે આ માત્રા એટલે કે વાવલ સાઇન મૂકવાની હોય. તો એવી રીતે તો અહીંયા જે આપણે શબ્દ જોઈએ દુકાન, દુકાનની અંદર જે કા છે એ આ જે કા છે એ ગુરુવર્ણ છે અને દ છે વ્યંજન છે, પણ એ દુ સાઉન્ડ થાય છે
એટલે કે દુ ઉચ્ચાર થાય છે એટલે આપણે એને હસ્વ ઉની માત્રા મૂકવી પડે છે વાવલ સાઇન. એટલે આ શબ્દ થયો દુકાન. એના પછી આ ત્રીજો શબ્દ છે ગુલાબ. ગુલાબ એટલે કે રોઝ. તો ગુલાબની અંદર પણ આ લા છે એ ગુરુવર્ણ છે. આ ત્રણ અક્ષર છે ગુ લા બ, અને એમાં જે મિડલનો એટલે કે જે વચ્ચેનો છે એ ગુરુ છે. હવે એ ગુરુ છે એટલે આપણે આ ગ જે છે એને આપણે હસ્વ ઊની માત્રા મૂકી એટલે ગુલાબ થયું. તો આવી રીતે આપણે આ નિયમને આપણે ઓલો કરી શકીએ છીએ કે ત્રણ અક્ષરના શબ્દમાં વચ્ચેનો અક્ષર એટલે કે બીજો અક્ષર ગુરુ હોય એટલે કે દીર્ઘ હોય અથવા તો ગુરુ હોય તો જે પહેલો અક્ષર હોય આ જે પહેલો અક્ષર હોય એ હસ્વ થાય. એટલે કે જો ઉથી ચાલુ થતું હોય સ્વરથી ચાલુ થાય તો હસ્વ ઉ આવે, અને જો વ્યંજનથી ચાલુ થતું હોય તો એને હસ્વ ઉની માત્રા એટલે કે વાવલ સાઇન મૂકવાની. હવે તો આ તમને સરખી રીતે સમજાઈ ગયું હશે. હજી હું તમને થોડાક ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ અને શબ્દો બતાવું જેથી તમને એકદમ સરળતાથી સમજાઈ જાય અને એકદમ પાકું સમજાઈ જાય. તો ચાલો જોઈએ હજી થોડાક શબ્દો. એટલે કે જો પહેલો અક્ષર સ્વર એટલે કે વાવલ હોય તો હસ્વ ઉ લખવો, અને પહેલો અક્ષર વ્યંજન એટલે કે કોન્સનન્ટ હોય તો તેને હસ્વ ઉની માત્રા એટલે કે વાવલ સાઇન મૂકવી. તો આવી રીતે આ નિયમ આપણે છે જે હમણાં મેં તમને સમજાવ્યો એ પ્રમાણે. તો અહીંયા આપણે હજી થોડા બીજા શબ્દો પણ જોઈએ તો આપણને ખબર પડે. અહીંયા જે શબ્દ છે આ બધા એ સ્વરથી ચાલુ થાય છે. એટલે સ્વરથી ચાલુ થાય છે એટલે આપણે હવે જોઈએ કે કેવી રીતે છે. તો પહેલો જે શબ્દ છે એ છે ઉખાણું. ઉખાણું એટલે કે રીડલ. અને હવે ઉખાણું જે શબ્દ છે એની અંદર આ જે ખા છે એ ગુરુ શબ્દ છે એટલે કે ગુરુવર્ણ છે. હવે ગુરુવર્ણ છે અને આ જે શબ્દ છે એમાં ઉથી ચાલુ થાય છે. હવે ખા ગુરુ છે એટલે અહીંયા આપણે જે ઉ મૂકીએ છે એ હસ્વ ઉ મૂકીએ છે. આપણે જે નિયમ જોઈએ એ પ્રમાણે કે ત્રણ અક્ષરના શબ્દમાં વચ્ચેનો એટલે કે આ જે બીજો શબ્દ છે એ જો ગુરુ હોય તો આ જે પહેલો છે એ હસ્વ આવે, જો એ સ્વર હોય તો એ હસ્વ ઉ આવે, અને જો એ વ્યંજન હોય તેને હસ્વને આપણે આ માત્રા જે વાવલ સાઇન એ મૂકીએ છીએ. તો પહેલો શબ્દ છે ઉખાણું. એના પછીનો છે ઉગાર. ઉગાર એટલે કે સેવ કરવું, બચાવવું, ઉગારી લેવું આપણે જે કહીએ એ પ્રમાણે. એની અંદર પણ આ ગા છે એ ગુરુવર્ણ છે, અને ઉગાર એટલે અહીંયા જે ઉ આવે છે એ હસ્વ ઉ આવે. એના પછીના બીજો છે ઉઘાડું. ઉઘાડું એટલે કે ઓપન. તો એની અંદર જે ઘા છે એ ગુરુવર્ણ છે, ને અહીંયા જે ઉ છે એ આપણે હસ્વ ઉ કરીએ છીએ કારણ કે એ જે મિડલનો છે એ ગુરુ છે. એની જેમ જ અહીંયા ઉછેર. ઉછેરની અંદર જે આ છે એ ગુરુવર્ણ છે એટલે આપણે અહીંયા એને હસ્વ ઉ મૂકીએ છીએ. એટલે ઉછેર એટલે કે રેઇઝિંગ કરવું, કોઈને મોટા કરીએ એવી રીતે. પછીનો શબ્દ છે ઉઠાવ. ઉઠાવ એટલે કે ગેટઅપ. આપણે કહીએ ને કે આનો ગેટઅપ કેટલો સરસ આવે છે, આનો ઉઠાવ કેટલો સરસ આવે છે. તો એ ઉઠાવમાં આ જે ઠા છે એ ગુરુવર્ણ છે, અને શબ્દ જે આપણો ચાલુ થાય છે એ સ્વર એટલે કે ઉથી ચાલુ થાય છે. હવે આપણને ખબર છે કે આ ઠા છે એ ગુરુવર્ણ છે એટલે અહીંયા આપણે હસ્વ ઉ મૂકશું. એના પછીનો છે ઉત્તીર્ણ. ઉત્તીર્ણ એટલે કે પાસ થવું. આપણે કહીએ કે પરીક્ષામાં ઉત્તીર્ણ થયો, કસોટીમાં ઉત્તીર્ણ થયો, તો એટલે કે પાસ થવું. તો આ ઉત્તીર્ણ અંદર જે તી છે એ ગુરુવર્ણ છે, અને આ શબ્દ છે એ સ્વર ઉથી ચાલુ થાય છે. પણ આપણે એને ખબર છે કે આ મિડલમાં જે છે વચ્ચે એ ગુરુવર્ણ છે એટલે અહીંયા આપણે હસ્વ ઉથી આપણે શબ્દ ચાલુ કરશું. તો આ બધા જે શબ્દો હતા એ સ્વરથી ચાલુ થતા હતા એટલે આપણે જે સ્વર ઉથી એ પણ ચાલુ થતા હતા એટલે આપણે બધાને મિડલના જે છે વચ્ચેના જે અક્ષર છે એ બધા જ ગુરુ છે એટલે આપણે એને જે પ્રથમ જે આ પહેલો અક્ષર છે એને આપણે હસ્વ કર્યો છે. હવે આપણે વ્યંજનવાળા પણ શબ્દો જોઈ લઈએ એટલે તમને સરખી રીતે સમજાઈ જાય. તો ચાલો જોઈએ એ શબ્દો. તો અહીંયા જે શબ્દો છે એટલે કે વર્ડ્સ છે એ આપણા વ્યંજનથી ચાલુ થાય છે એટલે કે કોન્સનન્ટથી ચાલુ થાય છે. તો આપણે સૌથી પહેલો શબ્દ જોઈએ કે કુટેવ. કુટેવ એટલે કે બેડ હેબિટ. હવે એની અંદર જે કુટેવ છે એ આપણે ક, એ કથી ચાલુ થાય છે, અને ક છે એ વ્યંજન એટલે કે કોન્સનન્ટ છે. હવે આપણે વચ્ચેનો જે આ શબ્દ જોઈએ છે આ ત્રણ અક્ષરનો શબ્દ છે કુ ટે વ, એમાં ટે છે એ છે એ ગુરુવર્ણ છે. હવે ગુરુવર્ણ છે એટલે આ ક છે એને આપણે હસ્વ ઉની આપણે એને વાવલ સાઇન આપશું એટલે આપણને ખબર પડી જાય
કે આ એ નિયમ આમ આપણે લાગુ પડ્યો છે. એની જેમ જ બીજો શબ્દ છે ખુલાસો. ખુલાસો મીન્સ એક્સપ્લેનેશન. આ ખુલાસો એટલે કે એક્સપ્લેનેશન આપણે કરીએ કે એક્સપ્લેનેશન આપીએ એ. તો ખુલાસાની અંદર જે લા છે એ ગુરુ છે અને આ ખ છે એ વ્યંજન છે અને ખુ સાઉન્ડ કરે છે એટલે આપણે એને હસ્વ ઉની માત્રા એટલે કે વાવલ સને આપી છે. એની જેમ જ આ જુવાન છે એ પણ ત્રણ અક્ષરનો શબ્દ છે. આ વા છે એ ગુરુ છે અને વાની પહેલાં જ છે એ જુ થાય છે એટલે આપણે એને હસ્વ ઉની માત્રા આપીએ છીએ. એની જેમ જ આ ત્રીજો જે શબ્દ છે એ છે સુશીલ. સુશીલ એટલે કે જેનું ગુડ કેરેક્ટર હોય એ સુશીલ. એની અંદર પણ આ શી છે એ ગુરુવર્ણ છે અને આ સ છે એ સુ સાઉન્ડ કરે છે એટલે આપણે એને હસ્વ ઉની માત્રા આપીએ છીએ. તો આ નિયમ આવી રીતે જ આપણને લાગુ પડે છે કે ત્રણ અક્ષરના શબ્દમાં વચ્ચેનો એટલે કે બીજો અક્ષર જો ગુરુવર્ણ હોય એટલે કે ગુરુ હોય તો પહેલો અક્ષર હસ્વ થાય. જો એ ઉથી છે સ્વરથી ચાલુ થતો હોય તો હસ્વ ઉ અને જો એ કોન્સોનન્ટ એટલે કે વ્યંજનથી ચાલુ થતો હોય તો આપણે એને હસ્વ ઉની માત્રા આ મૂકીએ છીએ. તો મિત્રો તમને બરોબર સમજાઈ ગયું હશે. હવે ડિક્શનરી અંદર તમે પણ આવા શબ્દો જોજો અને સમજશો. આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ.